સમીકરણ એટલે શું? એલની પેટર્ન જોઈએ, એલની સંખ્યા અને તેના માટે જરૂરી દિવાસળીની સંખ્યા. જો એક એલની રચના કરવી હોય તો તેના માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે બે. જો બે એલની રચના કરવી હોય તો તેના માટે દિવાસળીની સંખ્યા થશે ચાર. આ જ રીતે જો ત્રણ એલની રચના કરવી હોય તો તેના માટે દિવાસળીની સંખ્યા થશે છ. અને તે જ પ્રમાણે જ્યારે ચાર એલની રચના કરવી હોય તો તેના માટે જરૂરી દિવાસળીની સંખ્યા થશે આઠ. આ જ રીતે પાંચ માટે દસ, છ માટે બાર. અને જો એન એલની રચના કરવી હોય તો તેના માટે દિવાસળીની સંખ્યા થશે બે એન. આમ જરૂરી દિવાસળીની સંખ્યા આપણને બે એન નિયમથી મળે છે. હવે આપણે થોડુંક અલગ રીતે વિચારીએ તો આપેલી દિવાસળીની મદદથી કેટલા એલ રચી શકાય તે જોઈએ. તો જો દિવાસળીની સંખ્યા દસ આપેલી હોય તો તેની મદદથી કેટલા એલની રચના કરી શકાય? તો એલની સંખ્યાને આપણે એન વડે દર્શાવીએ તો દિવાસળીની સંખ્યા દસ આપેલી હોવાથી આપણને મળશે બે એન બરાબર દસ. એટલે કે એનની જે કિંમત માટે આ વિધાન સંતોષાશે તેટલા એલની રચના આપણે કરી શકીશું. તો અહીં ચલ એનની મદદથી શરત સંતોષાય છે અને આ શરત એ સમીકરણનું એક ઉદાહરણ છે. તો બે એન બરાબર દસ છે તો અહીં ચલ એલની કઈ કિંમત માટે શરત સંતોષાય છે તે જોઈએ. તો એન બરાબર બે લઈએ તો આપણને મળશે ચાર. એટલે કે ચાર એ દસ કરતાં નાના છે. અહીં આપણે જમણી બાજુ અને ડાબી બાજુની કિંમત સરખી મળતી નથી, એટલે કે આપેલી શરત સંતોષાતી નથી. જો આપણે ત્રણ લઈશું તો મળશે આપણને છ. તો એ જ રીતે છ પણ દસ કરતાં નાના છે, બંને બાજુ સરખી થતી નથી, એટલે કે શરતનું પાલન થતું નથી. ચાર લઈએ તો આપણને મળશે આઠ. તો આઠ પણ દસ કરતાં નાના છે, એટલે તેના માટે પણ આપણે શરતનું પાલન થતું નથી. પાંચ લઈશું તો મળશે દસ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થાય છે. આથી આપેલી શરત સંતોષાય છે. જો આપણે છ લઈશું તો જવાબ મળશે બાર, એટલે કે બાર એ દસ કરતાં મોટા છે, એટલે કે શરત સંતોષાતી નથી. તો અહીં એનની કિંમત પાંચ માટે સમીકરણ સંતોષાય છે. આથી પાંચને સમીકરણનો ઉકેલ કહે છે. તો આમ આપણે દસ દિવાસળીની મદદથી પાંચ એલની રચના કરી શકીએ છીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો સુનિતા પાસે અનિતા કરતાં દસ લખોટી વધુ છે અને જો સુનિતા પાસે પચીસ લખોટી હોય તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે કેવી રીતના લખાય? તો ધારો કે અનિતા પાસે રહેલ લખોટીની સંખ્યા એક્સ છે. તો સુનિતા પાસે અનિતા કરતાં દસ લખોટી વધુ છે, એટલે એક્સ વત્તા દસ થશે. પરંતુ સુનિતા પાસે આપેલી લખોટી પચીસ છે, તેથી બંને સરખું થશે, એટલે કે એક્સ વત્તા દસ બરાબર પચીસ, જે આપણને એક સમીકરણ મળે છે. અહીં ચલ એક્સ છે તથા ચલ આધારિત આવા કોઈ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષાય છે. જે આપણે આગળ જોયું કે બે એન બરાબર દસ માં એન બરાબર પાંચ માટે જ સંતોષાય છે. કોષ્ટકનું નિરીક્ષણ કરી એમ વત્તા દસ બરાબર સોળનો ઉકેલ શોધો. જો આપણે એમ બરાબર એક લઈએ તો એમ વત્તા દસ, એટલે કે એક વત્તા દસ બરાબર અગિયાર, એટલે કે એક કિંમત લેતા આપણને જવાબ મળશે અગિયાર. જો આ જ રીતે બે લઈએ તો બે વત્તા દસ બરાબર બાર, એટલે કે આપણને જવાબ મળશે બાર. તે જ રીતે આપણે ત્રણ લઈએ તો ત્રણ વત્તા દસ બરાબર તેર. તે જ પ્રમાણે ચાર માટે ચૌદ જવાબ મળશે, પાંચ માટે પંદર, છ માટે સોળ, સાત માટે સત્તર, આઠ માટે અઢાર, નવ માટે ઓગણીસ. તો અહીં આપણને છ માટે, એટલે કે એમની કિંમત આપણે છ લઈશું તો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થાય છે, એટલે કે સોળ બરાબર સોળ થાય છે. તો અહીં ચલ એમની કિંમત છ માટે સમીકરણ સંતોષાય છે. આથી છને સમીકરણનો ઉકેલ કહે છે. સમીકરણ એક ચલ સાથેની અભિવ્યક્તિ છે જે એક ચોક્કસ સંખ્યા બરાબર છે, જેમ કે એક્સ ઓછા ત્રણ બરાબર દસ. અહીં એક્સ એ ચલ છે અને એક્સ ઓછા ત્રણ એક અભિવ્યક્તિ છે જે એક ચોક્કસ સંખ્યાને બરાબર હોય છે. અહીં એક્સ ઓછા ત્રણ બરાબર દસ છે. હવે સમીકરણની અંદર સરખાપણાનું ચિહ્ન હોય છે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની વચ્ચે બરાબરનું ચિહ્ન હોય છે અને ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત હંમેશા સરખી થાય છે. તથા ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. તો આપણે આગળના ઉદાહરણમાં જોયું કે એમ વત્તા દસ બરાબર સોળમાં
6A સમીકરણનો ઉકેલ હતો.